આપાગી ગાના ઓટલાના મહંત અને ગુજરાત રાજ્ય ઓબીસી ખાતાના ચેરમેન શ્રી નરેન્દ્ર બાપુએ આજે સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તથા કોંગ્રેસના નેતાઓને સોંપેલી જવાબદારીઓના ભાગરૂપે આજરોજ 90 સોમનાથ વિધાનસભાની વિસ્તારની બેઠક પર ભાજપના ઉમેદવાર જશાભાઈ બારડના સમર્થનમાં ઓબીસી ખાતાના ચેરમેન નરેન્દ્ર બાપુ દ્વારા સોમનાથના સાનિધ્યમાં એક મીટિંગ યોજી હતી, જેમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી અને જંગી બહુમતીથી જશાભાઈ બારડને વિજય બનાવશે તેવું ઓબીસી સમાજે અપીલ કરી હતી. આ તકે જશાભાઈ બારડના પ્રતિનિધિ નિલેશ બારડને વિજય રૂપી હાર પહેરાવીને જશાભાઈ બારડની જીત નિશ્ચિત છે તેવા આશીર્વચન આપ્યા છે. આ શોર્ટ નોટિસની મીટિંગમાં સોમનાથ વિધાનસભાની સીટ ઉપરથી પધારેલા સૌ કાર્યકર્તાઓ ખભે ખભા મિલાવી અને જશાભાઈ બારડ તેમજ કમળ વિજયી બને, આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી, આપણા લોકલાડીલા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઈ શાહ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી, આ સર્વે દ્વારા ગુજરાતની અંદર 150 પ્લોટનો જે ટાર્ગેટ આપવામાં આવેલ છે એમાં આ સીટ ને લઈ અને 151મી સીટ થાય અને જે હજારો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે આ દરેક કાર્યકર્તાઓ પોતે ખભે ખભા મિલાવી 9 તારીખ સુધી કમર મજબૂત બને, કમર જીતે એ દિશામાં આપણે સૌ લોકોએ કાર્ય કરી. આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી, શ્રી અમિતભાઈ શાહ અને શ્રી વિજયભાઈ રૂપાણી તેમજ જીતુભાઈ વાઘાણીના ખૂબ હાથ મજબૂત કરી અને આપણે આ દિશામાં આગળ વધવાનું છે. આપ સૌ ને શોર્ટ નોટિસમાં બોલાવ્યા છતાં હજારોની સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો ભારતીય જનતા પાર્ટી વતી હૃદયપૂર્વક હું ખૂબ ખૂબ આભાર માનું છું અને સાથે સાથે શ્રદ્ધા રાખું છું કે 9 તારીખ સુધીમાં આપ ખૂબ તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીને મદદ કરી અને ખૂબ જ મોટી લીડથી વિજયી બનાવશો તેવી આશા અને અપેક્ષા. બોલો ભારત માતા કી. ચેતન માવડિયા, KTV ન્યૂઝ ગુજરાતી, ગીર સોમનાથ.